પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજથી ગુજરાતના સૌથી મોટા પદયાત્રી મેળાનો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની પત્ની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે બાદમાં અંબાને ધજા ચઢાવવા મેરો સુખરૂપ સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદમાં અંબાના રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં 30 લાખ જેટલા માય ભક્તોમાં અંબાના દર્શન કરે તેવી શક્યતા છે. તેના ભાગરૂપે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. અંબાજીમાં આવનાર માય ભક્તો માટે મંદિર દ્વારા નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તો વિકલાંગો માટે વતન પરત ફરવા અલાયદી બસોની સગવડ પણ ઊભી કરવામાં આવી છે. હાલ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ચારે બાજુ માત્ર બોલમારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. તો આ જ પ્રકારના ભક્તિમય માહોલ આગામી 6 દિવસ સુધી જોવા મળશે. લક્ષ્મણ ઠાકોર, ZSTV અંબાજી. સાહેબ, ખાસ કરીને આજે વહેલી સવારે માં અંબાના આપે દર્શન કર્યા, ઉદઘાટન પણ કરશું મેળાનું, શું ભાદરવી પૂનમ અંબાજીનો ભવ્ય ઉત્સવ એટલે આ વખતે ભાદરવી પૂનમ પહેલા માં અંબાના દર્શન આરતી અને આ વખતે ગુજરાતમાં માતાજીની કૃપાથી વ્યાપક વરસાદ અને ખૂબ સુંદર રીતે પાણી ગુજરાતમાં ગુજરાતને પાણીદાર બનાવીને ગુજરાતની સમૃદ્ધિ ખૂબ વધે એવા માના આશીર્વાદ પ્રાપ્ત થયા છે એટલે આજે દર્શન ધજા ચડાવી અને ભાદરવી પૂનમનો ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાય આટલા માટે આજે સવારે આરતી અને પ્રાર્થના કરી છે કે માં ગુજરાત ઉપર સતત આપના આશીર્વાદ વરસતા રહે અને ગુજરાત સમૃદ્ધ, શક્તિશાળી અને સલામત રહે એવી આજે પ્રાર્થના કરી છે.